विधानसभामां गेरकायदे बांधकामने नियमित करवानुं सुधारा बिल पास थयुं छे। आम आदमी पार्टीए बिलने आप्युं छे समर्थन। कोंग्रेसे बिलनी मुदतमां गमे त्यारे वधारो करवानी जोगवाईनो विरोध कर्यो। बिल रजू करता अगाउ सरकारी इम्पेक्ट फी भरवानी मुदतमां 4 महीनानो कर्यो वधारो। इम्पेक्ट फीनी मुदतमां वधारो करवा पर राज्य सरकारना प्रवक्ता मंत्री ऋषिकेश पटेले कहयुं के चूंटणीना कारणे पूरता प्रमाणमां नथी मळी। अनेक लोकोने अरजी करवानी बाकी होवाथी अपाय तक स्थानिक स्वराज्यनी संस्थाओ अने अग्रणीओ समय वधारવા રજૂઆત કરતા હતા। विधानसभामां गेरकायदे बांधकामने नियमित करवाना बिलनी चर्चामां कोंग्रेस नेता अर्जुन मोढवाळियाना सरकार पर प्रहार। कहुं बिलमां बांधकाम नियत करवानी छेल्ली तारीख नथी। कोईपण फी लीधा वगर बांधकाम कायदेसर करी नाखवानी करी मांगणी। हवे पछीथी गेरकायदे बांधकाम करनारा सामे कडक कार्यवाहीनी मांग। ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય। શૈક્ષણિક વર્ષ 2022-23માં માત્ર ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને જ વર્ગ બઢતી આપવામાં આવશે। બે વિષયમાં 35 કરતા ઓછા માર્ક હશે તો જ બઢતી। અગાઉ કોરોનાને કારણે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને વર્ગ બઢતી અપાઈ હતી। રાજ્યની શાળાઓમાં ગુજરાતી ભાષા શિક્ષણ અને અભ્યાસ બાબતનું બિલ આવતીકાલે ગૃહમાં રજૂ થશે। ધોરણ 1 થી 8 સુધી ગુજરાતમાં અભ્યાસ કરાવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ભણાવવું પડશે ગુજરાતી। બિલમાં પહેલીવાર નિયમ ભંગ બદલ 50,000 થી 2 લાખ સુધીના દંડની જોગવાઈ। શાળાઓની માન્યતા પણ રદ કરાશે। ડુંગળીના તળિયે જતા ભાવ મામલે જીતુભાઈ સહિતના ભાવનગર જિલ્લાના ધારાસભ્ય મુખ્યપ્રધાને કરી રજૂઆત। સીએમ આપી ઝડપી ઉકેલની ખાતરી। ખેડૂતોના હિતમાં સરકાર લઈ શકે છે મોટો નિર્ણય। કમિટી બનાવીને સમસ્યાનું લાવી શકાય છે ઉકેલ। રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકાર ગંભીર હોવાનું કૃષિમંત્રીનો દાવો। રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે રાજ્ય સરકારે ગત વર્ષે ડુંગળી ઉત્પાદક ખેડૂતો માટે વિશેષ સહાયની જાહેરાત કરી હતી અને 31,000 ખેડૂતોને 69 કરોડથી વધુની સહાય ચૂકવાઈ હતી। ચાલુ વર્ષે પણ ડુંગળી ઉત્પાદક ખેડૂતોને સીબુપીન પટેલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અને ડુંગળી ઉત્પાદક ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને ઝડપથી યોગ્ય નિર્ણય લેવાઈ શકે। ગુજરાત પોલીસ વિભાગની ભરતીમાં કૌભાંડ થયેલો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આરોપ। દસ્તાવેજોમાં છેડછાડ કરી મયુર તડવી નામના યુવકની પીએસઆઈ તરીકે ભરતી કરાઈ હોવાનો આક્ષેપ। 2014થી અત્યાર સુધી પોલીસની ભરતીની તપાસની માંગ। કૌભાંડમાં અનેક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાનો યુવરાજસિંહનો આરોપ। અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીઓના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। 2019માં જમૈકાની સરકારે આ અંગે પત્ર લખ્યો હોવાની અરજદારની રજૂઆત। પત્રમાં માનવ તસ્કરીનો ઇશારો કરાયો હોવાનો ઉલ્લેખ। હાઈકોર્ટે 4 અઠવાડિયાનો સમય આપ્યો। વધુ સુનાવણી આવતા મહિને। અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસના કારણે લોકો પરેશાન છે। વાબા એમસી હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો જેમાં 31 જાન્યુઆરી સુધી 3,000થી વધુ ઢોર પકડી 27 લાખનો દંડ વસૂલ્યાનો આંકડો રજૂ કર્યો। મોરબીના ટંકારાથી ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટમાં હાજર રહેવા ફરમાન। 27 એપ્રિલે હાઈકોર્ટમાં હાજર રહેવા હાઈકોર્ટનો આદેશ। ચૂંટણીમાં ફોર્મ ભરવા દુર્લભજી દેથરિયાએ અનેક ભૂલ કરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં પૂર્વ ધારાસભ્ય અલી કગથરાની અરજી જેમાં અનેક ભૂલ હોવા મુદ્દે હાઈકોર્ટે ધારાસભ્યને હાજર રહેવા આપ્યું ફરમાન। ગોધરામાં વૈષ્ણવ સંપ્રદાયના તૃતીય પીઠાધીશ્વર બ્રજેશ કુમારજી લીલામાં પધારી ગયા છે। પંચમહાભૂતમાં તેઓ વિલીન થયા। કરેલી પાકના ખાસવાળી સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર। જ્યેષ્ઠ પુત્રએ આપી મુખાગ્નિ। તેમના અવસાનથી વૈષ્ણવ સંપ્રદાયમાં શોકની લાગણી। સાસણ બાદ રાજકોટમાં પણ બનશે સિંહનું સફારી પાર્ક। મહાનગરપાલિકાએ લાયન સફારી માટે પ્રક્રિયા હાથ ધરી। પર્યાવરણ વિભાગ નેશનલ ઝૂ ઓથોરિટી સંબંધિત વિભાગોમાં ચર્ચા થઈ। પ્રદ્યુમન પાર્ક ઝૂ નજીક 30 હેક્ટર જમીન સંપાદન કરવાની તજવીજ। વર્ષ 2025 સુધીમાં આણંદને મળશે સિવિલ હોસ્પિટલ। રાજ્ય સરકારની હાઈકોર્ટમાં ખાતરી। સર્વે નંબર
1325 ની જગ્યાએ સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે જગ્યા ફાળવી દેવાય. આણંદમાં સિવિલ હોસ્પિટલની સ્થાપના નહીં હોવાના વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્યમાં આગામી 3 દિવસ લોકોને મળશે ગરમીથી આંશિક રાહત. 3 દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે તાપમાનમાં ફેરફાર. રાજ્યમાં માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થવાની આગાહી.